રાજકોટ જિલ્લાના જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને 500 કરોડ કરતાં વધારેના ખર્ચે પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ પોરબંદર જિલ્લાભરમાં સામાજિક અને વેપારી સંસ્થાઓ સહિત માછીમારો અને ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ આ મુદ્દે પોરબંદર ખારવા સમાજની મઢી ખાતે આગેવાનો સાથે મુલાકાત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર દ્વારા જેતપુર પ્રિન્ટિંગ તેમજ ડાઈંગ એકમોનું ગંદુ ઝેરી કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજના બનાવવામાં આવી છે તે રદ કરવા માટેની લડતની આગામી રણનીતિ અંગે ખારવા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ યોજના સામેની લડાઈમાં સાગર કિનારાના શહેરો અને ગામડાના પ્રત્યેક કિસાન માછીમારો અને સર્વે સમાજ એક છે. કોઈપણ ભોગે આપણે આપણી અનમોલ ધરોહર સમાન સમુદ્ર અને ધરતીને ઝેરી કેમિકલયુક્ત નહીં બનવા દઈએ. આ લડતમાં એક બિનરાજકીય સમિતિ બનાવીને આ આંદોલનને આગળ ધપાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.